नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर नी अंदर आपणे तत्कालीन वेगनो अभ्यास कर्यो अने तत्कालीन वेगनी अंदर जे वस्तुनी जरूरियात हती ए हतुं विकलन। अने आपणे विकलन केवी रीते करवुं ए वस्तु पण आपणे समझ्या अने विकलनने लगता केटलाक आपणे एक्झाम्पल पर जोया हता। मात्र आपणे विकलन शीखी शकीए एना माटे मैं थोड़ा बोर्ड पर तमने एक्जाम्पल कराया था अने थोड़ाक एक्जाम्पल छे, एक बे एक्जाम्पल मैं तमने होमवर्कनी अंदर आपेला था। तो आप आज शुरुआत पहला जो होमवर्कनी अंदर मैं तमने विकलनना जे बे दाखला आप्या था एनाथी शुरुआत करिए। घणा विद्यार्थीओए आना सोल्यूशन मने मोकलेला छे अने एना जवाब पण साचा छे, छतां पण जे विद्यार्थीने हजी नथी खबर पड़ी ए आपणे सोल्यूशन करिए एटले एना आइडिया आवी जशे, बराबर छे। तो आपणे सर्वप्रथम आज विकलनना होमवर्कनी अंदर दाखला आपेला हता एना सोल्यूशन करिए पहला। तो विकलन केवी रीते थाय आपणे बधाने ख्याल ज छे के घातने सहगुणक बनावानी होय अने घातमां एकनो घटाडो करवानो होय, बराबर छे। अने सरवाळा बादबाकीमां जे कंई आवतुं होय एनी निशानी जाळवी राखवानी होय छे। तो आपणे ए प्रमाणे आनी गणतरी करिए, बराबर। तो जे पहेलो दाखलो छे ई छे एक्स बराबर 40³ + 15t² - 100। तो आनुं सोल्यूशन करिए पहेला। विकलन करवा माटे आपणे आ साइननो उपयोग करीए छीए dx/dt, एटले एनो मतलब ए थशे के एक्सनुं टीनी सापेक्ष आपणे विकलन करवानुं छे, बराबर छे। ओके, चलो हवे विकलन करिए। पहेला लखी लीए dt अने एक्सनी जग्याए आ जे आखी रकम छे ए मूकी दईए। ए रकम छे आपणी 40³ + 15t² - 100। ओके, चलो हवे आनुं સાદુરૂપ આપીએ, વિકલન કરીએ આનું। ઓકે, 40³ નું વિકલન કઈ રીતે થશે? 4 એમને એમ રહેશે, t³ નું વિકલન કરવાનું છે એટલે ઘાતને સહગુણક બનાવશે એટલે 3 આગળ આવશે એટલે 4³ કેટલા થઈ જાય? 12, અને ઘાતમાં એકનો ઘટાડો થાય 3માંથી 1 જાય એટલે 2, 12t² + 50t² નું વિકલન કેવી રીતે થશે? હવે અહીંયા પણ એ જ રીતે 2 આગળ ગુણાશે એટલે 50 2 સાથે ગુણાય એટલે કેટલા થશે? 100, અને 2માંથી 1 જાય એટલે 1 એટલે ખાલી એકલા ટી, તો 100t, બરાબર છે। માઇનસ અહીંયા 100 નું વિકલન કેટલું થશે? તમને બધાને યાદ જ હશે કે અચળ પદ હોય એનું વિકલન થતું નથી અને અહીંયા કોઈ સહગુણક ટી નથી, મતલબ કે 100ની સાથે ટી જેવું કોઈ પદ નથી એટલે અહીંયા 100નું વિકલન કેવું થશે? 0। એટલે તમારો ફાઇનલ આન્સર આવશે 12t² + 100t। આ તમારો ફાઇનલ આન્સર, મોટાભાગના વિદ્યાર્થીઓનો આ જવાબ સાચો છે, બરાબર છે। હવે એના પછીનો જે બીજી રકમ છે એની ઉપર આપણે ફોકસ કરીએ, એનો આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ। તો અહીંયા પણ પહેલાં વિકલનની સાઇન મૂકીએ, તો dx/dt, કારણ કે ટીની સાપેક્ષે આપણે વિકલન કરવાનું છે। ઓકે, ચાલો એક્સની જગ્યાએ જે રકમ છે એ મૂકી દઈએ, તો dt(t^7/2) + (t^5/2) - 1t। ચાલો હવે વિકલન કરીએ, અહીંયા પણ સેમ ટુ સેમ જેમ આપણે આગળ પ્રોસેસ કરી હતી એ રીતે, બરાબર છે। ઘાતને સહગુણક બનાવશું, ઘાતમાં એકનો ઘટાડો કરશું। ચાલો 7^7 છે એ નીચે આવશે એટલે 7/2 t એમને, બરાબર। અને 7^2 - 1 કરો એટલે કેટલા આવે? સિમ્પલ વસ્તુ છે, 7/2 - 1 કરો એટલે કેટલા આવશે? 2 × 2 = 2, 7^2 જાય એટલે 5, 5^2 = 2, તો ટીની ઘાત કેટલી આવશે? 5^2। ઓકે, સમજાણો મિત્રો। એના પછી પ્લસ t^5^2 છે ઓલરેડી। ઓકે, અહીંયા પણ એ જ વસ્તુ કરશું એટલે 5^2 છે ને સહગુણક બનાવીએ, 5^2 t એમને 5^2 છે એમાંથી 1 બાદ કરવાના રહેશે એટલે કેટલા આવશે? તો 5^2 - 1 એટલે કેટલા આવે? 2 × 2 = 5^2 જાય એટલે 3^2 - 2, સિમ્પલ છે। તો ઘાત આવશે 3^2 - ટીનું વિકલન આપણે બધાને ખ્યાલ જ છે 1 થશે, કેમ? તો કે આની પર કોઈ ઘાત ન હોય તો 1 તો હશે જ કે નહીં? 1ને સહગુણક બનાવો ને 1માંથી 1 બાદ કરો એટલે 0 થાય, ને કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 જ થાય એટલે આનો જવાબ આવશે
एक तो आज तमारो फाइनल आंसर है। मोटा भागना विद्यार्थीओ गणीने मोकलेला है एने जवाब साचा है, सतत बीजा विद्यार्थी से टेली कर ले। ओके हवे आपणे आजे आगळ वधवाना छे ई छे के विकलनो उपयोग करी अने तत्कालीन वेग केवी रीते गणवो एने लगता केटलाक आपणा भौतिक विज्ञाननी अंदर जे एक्जाम्पल आपेला छे ई दाखला गणी अने समजीए। आ तो मात्र ने मात्र विकलन केवी रीते थाय एनी समजूती छे, पण हवे एनो आपणे उपयोग भौतिक विज्ञाननी अंदर क्यां करीए छीए तो ई वस्तु समजवा माटे थई अने आपणे एक जूनी टेक्स्टबुकनुं उदाहरण छे जे आपणे गणवाना छे અને તમને એનાથી આઈડિયા આવશે કે વિકલનનો કેવી રીતે ઉપયોગ કરીને તત્કાલીન વેગ છે ગણી શકાય। તો હવે આપણે જે જૂની ટેક્સ્ટબુક છે એનું એક ઉદાહરણ છે એનાથી શરૂઆત કરીએ। હવે સર્વપ્રથમ રકમને વ્યવસ્થિત સમજી લઈએ કે રકમ શું કહેવા માગે છે। અહીંયા રકમ કંઈક આવી છે કે ગતિ કરતા પદાર્થનું સ્થાન સૂત્ર। સ્થાન સૂત્ર એટલે શું? અગાઉ મેં તમને સમજાવેલું છે કે તમને કોઈ પણ સ્થાન સૂત્ર આપે બરાબર તેનો મતલબ એ થાય કે જુદા જુદા સમયગાળાએ તેનું સ્થાનાંતર દર્શાવે છે। તેમાં તમે ટીની જગ્યાએ કોઈ પણ સમયગાળો મૂકો તો એ તમને સ્થાનાંતર આપે છે। તો અહીંયા જે સ્થાન સૂત્ર છે એ કંઈક આ મુજબ છે, એક્સ બરાબર 4.2t² + 2.6 મીટર। એટલે આમાં તમે ટીની જુદી જુદી વેલ્યુ મૂકો, 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ, તો એ તમને એનું સ્થાનાંતર દર્શાવે કે 1 સેકન્ડે કણ અહીંયા હતો, બીજી સેકન્ડે કણ અહીંયા હતો બરાબર। આ રીતના તમને સ્થાનાંતર દર્શાવે, તો એ રીતના એક સ્થાન સૂત્ર અહીંયા આપેલું છે 4.2t² + 2.6 મીટર। વડે મળતું હોય તો પહેલી વસ્તુ ગણવાની છે બરાબર, ટી બરાબર 0 થી t = 3 સેકન્ડના સમયગાળામાં તેનો સરેરાશ વેગ શોધો। જો આ સરેરાશ વેગની ગણતરી કરવા માટે આપણે તત્કાલીન વેગના સૂત્રની જરૂર પડશે નહીં, એમાં આપણે સામાન્ય સૂત્રનો જ ઉપયોગ કરશું બરાબર છે। તો પહેલી ગણતરી બહુ સિમ્પલ છે કે 0 થી લઈ અને 3 સેકન્ડની અંદર આપણે માત્ર સરેરાશ વેગ ગણવાનો છે આપેલ કણનો। એના પછી બીજી વસ્તુ શું કીધી કે ટી બરાબર 3 સેકન્ડે કણનો તત્કાલીન વેગ શોધો, અહીંયા આપણે વિકલન કરવું પડશે બરાબર છે। તો આપણે બંને વસ્તુ વ્યવસ્થિત સ્ટેપ વાઇઝ ગણતા જઈએ અને સમજતા જઈએ। તો પહેલી વસ્તુ શું ગણવાની કીધી છે આપણને કે 0 થી 3 સેકન્ડની વચ્ચે સરેરાશ વેગ ગોતવાનો છે। તો આપણે બધાને ખબર જ હશે સરેરાશ વેગનું સૂત્ર શું છે, સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ના છેદમાં સમયગાળો, બધાને યાદ જ હશે। હવે અહીંયા સમયગાળો તો આપણી પાસે છે 0 થી 3 સેકન્ડ, 3 સેકન્ડ જ છે, પણ સ્થાનાંતર કેવી રીતે મળશે? આપણે સ્થાનાંતર નથી આપ્યું, સ્થાન સૂત્ર આપેલું છે એની ઉપરથી સ્થાનાંતર મળી શકે। કેટલાથી કેટલા સમયગાળાની વચ્ચે કીધું છે આપણે કે 0 થી 3, તો આ સૂત્રની અંદર પહેલાં આપણે 0 મૂકશું અને ત્યારબાદ આપણે 3 મૂકશું, એટલે 0 મૂકીને જે સ્થાનાંતર આવશે એ તમારું પ્રારંભિક સ્થાન થશે અને 3 મૂકીને જે સ્થાનાંતર જે જવાબ આવશે એ આપણું અંતિમ સ્થાન થશે। એટલે પ્રારંભિકને અંતિમ સ્થાન મળી જાય તો આપણે સ્થાનાંતર મળી જાય અને સમયગાળો તો આપણી પાસે છે, તો આ રીતે આપણને સરેરાશ વેગ છે મળે। એટલે આપણે સિમ્પલ સૂત્રનો જ ઉપયોગ કરીએ છીએ, અત્યારે આપણે વિકલન કરવાની જરૂર નથી કારણ કે આપણે શું ગણવાનું છે, સરેરાશ વેગ ગણવાનું છે બરાબર છે। ઓકે ચાલો તો સર્વપ્રથમ આપણે સરેરાશ વેગ ગણવા માટે સ્થાનાંતર ગણી લઈએ, એટલે પ્રારંભિકને અંતિમ સ્થાનથી ગણી લઈએ તો આપણને સરેરાશ વેગ છે મળે। ઓકે તો જે પહેલી વસ્તુ છે એની ગણતરી કરીએ આપણે કે ટી બરાબર 0 થી t = 3 સેકન્ડના સમયગાળામાં કણનો સરેરાશ વેગ આ ગણવાનો છે આપણે, પહેલી વસ્તુ છે આપણે। તેના માટે આપણે સર્વપ્રથમ આ સૂત્રની અંદર ટી બરાબર 0 મૂકીએ એટલે આપણે પ્રારંભિક સ્થાન મળે, તેથી ટી બરાબર 0 લેતા કયા સૂત્રની અંદર, આ સૂત્રની અંદર, તેથી એક્સ અહીં કૌંસમાં 0 કરો એટલે આપણને ખબર પડે કે અહીંયા જે સ્થાનાંતર આવશે એ 0 સેકન્ડને અનુલક્ષીને છે, તો x0 = 4.2t² + 2.6। પહેલાં તમે સીધે સીધું લખી નાખ્યું છે, હવે એની કિંમત મૂકું છું, ટી બરાબર 0, જ્યાં ટી હોય ત્યાં 0 મૂકવાના છે। ઓકે તો x0 = 4.2, ટીની જગ્યાએ 0
एन ओवर वत्ता 2.6 बराबर। चलो आ जवाब के बहुत सीम्पल से जीरो नो वर्ग करो जीरो ज आए एट आ पद जीरो थी जा प्लस 2.6 है एमने रहना है आ जवाब आश के 2.6 मीटर जे तमरु प्रारंभिक स्थान है अँ काउंस में लखी नाखी आप आमरु प्रारंभिक स्थान है। ओके हवे एवी ज रीते अंतिम स्थान मेळवीए अंतिम स्थान मेळवा माटे आपणे टी बराबर 3 मूकवा पड़शे ऊपरना सूत्रनी अंदर एटले आपणने जवाब आवशे। ओके चलो हवे टी बराबर 3 लेता तो x3 કાઉન્સમાં 3 લખવું જોઈએ એટલે તમને આઈડિયા આવે કે 3 સેકન્ડને અનુલક્ષીને સ્થાનાંતર દર્શાવે છે બરાબર છે। સૂત્ર લખીએ 4.2t² પ્લસ 2.6 ચાલો આમાં ટીની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે 3 તો x3 બરાબર 4.2 ટીની જગ્યાએ 3નો સ્ક્વેર થશે પ્લસ 2.6 એમાં એડ થશે એટલે x3 બરાબર 4.2 ગુણ્યા 3નો સ્ક્વેર કેટલો થાય 9 વત્તા 2.6। ચાલો આનો ફાઇનલ આન્સર શું આવશે તમારે તમારી રીતે કેલ્સીમાં ગણતરી કરતી જવાની બરાબર છે। હું અહીંયા સીધે સીધો જવાબ મૂકું છું તો આનો જવાબ આવશે 40.4 મીટર બરાબર છે। તમે તમારી રીતે કેલ્સીમાં ગણતરી કરતા જાઓ પ્રારંભિક અને અંતિમ સ્થાન આપણી પાસે છે આ તમારું કયું સ્થાન છે તો કે અંતિમ સ્થાન ઓકે। હવે સરેરાશ વેગનું સૂત્ર માંડશું અને આપણે જવાબ મળશે તેથી સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળો ઓકે તેથી સરેરાશ વેગ બરાબર ચાલો સ્થાનાંતર કઈ રીતે મળશે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન તો અંતિમ સ્થાન કેટલું છે 40.4 અને પ્રારંભિક સ્થાન કેટલું છે 2.6 તો 40.4 માઇનસ 2.6 નહીં કે સમયગાળો કેટલો છે 0 થી 3 એટલે 3 સેકન્ડ જ થશે આનો જવાબ આવશે બરાબર તમે તમારી રીતે કેલ્સીમાં ટ્રાય કરજો એનો જવાબ આવશે 12.6 મીટર પ્રતિ સેકન્ડ આ થઈ ગયો તમારો સરેરાશ વેગ। સમજણો અહીં સુધી બધાને બહુ સિમ્પલ ગણતરી છે માત્ર ને માત્ર સૂત્રની અંદર કિંમતો મૂકતા જશો એટલે તમને પ્રારંભિક અને અંતિમ સ્થાન મળશે અને એના આધારે તમે સરેરાશ વેગની ગણતરી કરી શકશો। હવે આપણે જે ગણતરી કરવાના છે એ છે તત્કાલીન વેગની કારણ કે આપણે બીજી જે વસ્તુ ગણવાની છે એ શું છે તો કે ટી બરાબર 3 સેકન્ડે કણનો તત્કાલીન વેગ શોધો તો તત્કાલીન વેગ શોધવા માટે જે સ્થાન સૂત્ર છે એનું વિકલન કરવું પડે વિકલન થઈ જાય ત્યારબાદ એમાં જે ટી વાળું પદ આવશે ત્યાં આપણે જે સમયગાળો કીધો હોય એ મૂકવાનો બરાબર છે। ચાલો એ ગણીએ હવે બીજી વસ્તુ છે કે ટી બરાબર 3 સેકન્ડે કણનો તત્કાલીન વેગ ચાલો એના માટે શું કરશું આપણે પહેલાં તો જે સ્થાન સૂત્ર છે એનું વિકલન કરવું પડે તેથી તત્કાલીન વેગનું સૂત્ર છે વી બરાબર dx/dt યાદ જ હશે બધાને બરાબર સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરશો એટલે તમને તત્કાલીન વેગ મળે બરાબર છે। હવે એક્સ તો તમારી પાસે છે સમીકરણ બરાબર છે તેની કિંમત મૂકી દઈએ તો d/dt 4.2t² 2t² વત્તા 2.6 ઓકે ચાલો હવે વિકલન કરશો એનું ચાલો વિકલન કરીએ એટલે શું આવે જવાબ અહીંયા ગણતરી કરીએ તો v બરાબર 4.2 × t² એનું વિકલન 2 આગળ ગુણાશે અને 2માંથી 1 જશે એટલે 1 એટલે t એકલા રહેશે 4.2 × 2 × t બરાબર છે પ્લસ 2.6 જે અચળ છે બરાબર છે એનું વિકલન થશે નહીં એટલે પ્લસ 0
તેથી વી ઇઝ ઇક્વલ ટુ એટલે કે તત્કાલીન વેગ બરાબર 4.2 × 2 એટલે 4.2 × 2 કરશો એટલે કેટલા, બહુ સિમ્પલ વસ્તુ છે, 8.4 t. આજે આવ્યું છે બરાબર, એ તત્કાલીન વેગનું સૂત્ર છે. તત્કાલીન વેગ હજી નથી મેળવ્યો આપણને, શા માટે કે હજી આપણે ટીની કિંમત મૂકવાની બાકી છે. તમને કયા સમયગાળે તત્કાલીન વેગ પીછો છે, તો કે ટી બરાબર 3 સેકન્ડે. તો એકવાર વેગનું સૂત્ર આવી રીતના આવી જાય, પછી એમાં ટીની જે કિંમત તમને માગી હોય, જે સમયગાળાએ તત્કાલીન વેગ માગ્યો હોય, એ વેલ્યુ મૂકવાની રહેશે, ત્યારબાદ તમને તત્કાલીન વેગ મળશે. તો અહીંયા આપેલ સમીકરણની અંદર કેટલા મૂકવાના થશે, તો કે સમીકરણમાં ટી બરાબર 3 લેતા, ઓકે, તેથી વી બરાબર 8.4 × 3. ચલો આનો જવાબ આવશે, કેલ્સીમાં ટ્રાય કરી લેજો, 25.2 મીટર પ્રતિ સેકન્ડ. આ તમારો ફાઇનલ આન્સર, જે તમારો તત્કાલીન વેગ છે, અને અહીંયા જે મળે છે બરાબર, એ તમારો સરેરાશ વેગ છે. આ તમારો સરેરાશ વેગ છે. તો આ દાખલાની અંદર આપણે બે વસ્તુની ગણતરી કરી, એ છે સરેરાશ વેગ ગણ્યો અને તત્કાલીન વેગ ગણ્યો. સરેરાશ વેગના સૂત્રની અંદર આપણે વિકલન કરવાની જરૂર હોતી નથી, જ્યારે તત્કાલીન વેગની ગણતરી કરતી વખતે આપણે વિકલન કરવું પડે, ત્યારબાદ આપણે કિંમતો મૂકવી પડે છે. તો આ દાખલો બધાને આશા રાખું છું કે સમજણો હશે બરાબર, બહુ સિમ્પલ છે. તમે તમારી રીતે પ્રેક્ટિસ કરજો બરાબર છે, જેથી કરીને તમારી પણ પ્રેક્ટિસ થાય. હવે એના પછી નેક્સ્ટ આના જેવો હજી એક આપણે દાખલો ગણશું. જરૂરી નથી કે દર વખતે આવા જ એક્ઝામ્પલ તમને બોર્ડની અંદર કે એક્ઝામની અંદર પૂછાય, ક્યારેક ક્યારેક ટ્વિસ્ટ કરીને પણ પૂછે. તો એ એવા ટાઈપના એમસીક્યુ કે એવા ટાઈપના દાખલા હોય તો એની ગણતરી કેવી રીતે કરવી એ વસ્તુ પર સમજીએ. તેના માટે આપણે જૂની બુકના એક નાના એવા એમસીક્યુની ગણતરી કરીને શીખીએ કે ટ્વિસ્ટ કરીને પૂછે તો કેવી રીતે આપણે ગણતરી કરવી. તેના માટે એક સામાન્ય એમસીક્યુ આપણે જોઈએ, રકમ પહેલાં લખી લઈએ, ત્યારબાદ આપણે સમજીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એના પછીના દાખલાની રકમ કંઈક આ મુજબ છે કે જો તમને ટ્વિસ્ટ કરીને પૂછે તો કેવી રીતે પૂછી શકે બરાબર છે. તો રકમ કંઈક આ મુજબ છે કે એક પદાર્થનું સ્થાનાંતર સમય સાથે નીચેના સૂત્ર મુજબ બદલાય છે. એ સૂત્ર આ મુજબ છે, x = -2/3t² + 16t + 2. તો આ પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? અહીંયા નથી તમને વેગ પૂછો, કે નથી સ્થાનાંતર, કે નથી સરેરાશ વેગ પૂછો. પ્રશ્ન આવો પૂછો કે પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગે, એટલે સમય પૂછો છે તમને. તો પછી આપણે આની ગણતરી કેવી રીતે કરશું? અહીંયા પણ આપણે વિકલન કરવાની જરૂર પડશે, પણ બીજી રીતે ગણતરી કરવી પડશે. હવે અહીંયા એમ કીધું છે કે સ્થિર થવા માટે એટલે કે જ્યારે કણનો વેગ છે અથવા તો પદાર્થનો વેગ છે એ 0 થાય, ત્યારે એનો સમય કેટલો હશે? આ વસ્તુ આપણને પૂછી છે. એટલે આપણે બાય ડિફોલ્ટ વેગ તો આપણે શોધવો જ પડશે, એટલે વીનું સૂત્ર તો આપણે જેમ અગાઉ મેળવ્યું હતું એવી રીતે આપણે મેળવવું જ પડશે. એ સૂત્રની અંદર વી 0 કરશું, કારણ કે પદાર્થને આપણે સ્થિર કરી દેવાનો છે અને એના માટે આપણે સમયગાળો ગોતવાનો છે, અને એ સમીકરણમાંથી આપણે ટીને કરતાં કરશું એટલે આપણને જવાબ આવશે. તો આ દાખલો કંઈક આ રીતે ગણવો પડશે. તો અહીંયા ગણતરી બહુ સિમ્પલ છે આની બરાબર. તમને સ્થાન સૂત્ર આપેલું છે કે કણનું સ્થાનાંતર છે આ સૂત્ર અનુસાર બદલાય છે, તો એની પછી તમને વેગનું સૂત્ર મળી જાય વિકલન કરીએ. એટલે આપણે સર્વપ્રથમ એ જ વસ્તુ કરીએ કે કણનો અથવા તો પદાર્થનો તત્કાલીન વેગ, જોકે આ ગણવાનો નથી આપણને, આવું ગણવાનું આપણે નથી કીધું, છતાં પણ આપણે એના આધારે આપણે સમયગાળો મેળવશું. તો કણના તત્કાલીન વેગનું સૂત્ર શું છે? બહુ સિમ્પલ છે, v = dx/dt, બધાને ખબર જ છે બરાબર. ચાલો આ સૂત્રની અંદર એક્સની કિંમત મૂકી દઈએ, તો v d/dt, એક્સની જગ્યાએ આખી કિંમત મૂકી દઈએ એટલે −2/3t² + 16t + 2, આ આખી રકમ છે બરાબર છે. હવે આનો તત્કાલીન વેગ મેળવવાનો પ્રયત્ન કરીએ, એટલે કે તત્કાલીન વેગનું સૂત્ર મેળવીએ. ચાલો આનું વિકલન કરવું પડશે. ઓકે તો 2 નીચે આવશે, 2 સહગુણક બને એટલે −2/3 સાથે ગુણાય એટલે કેટલા થશે? −4/3t. 2માંથી 1 જાય એટલે 1, એટલે આની ઉપર 1 ઘાત આવશે, સિમ્પલ છે. પ્લસ
सोल टी आनु विकलन करव पड़े। टी नु विकलन आप बधाने खबर है कि एक थे खाली मत ने मत शू वे तो कि सोल अँ टी सोलना सहगुणक तरीके टी था एटले आपणे सोल ने जीरो नहीं करता बराबर। बाकी जो एकला सोल तो आपणे एने जीरो करवा पड़े बराबर है। पण अहीं एनो सहगुणक टी है એટલે ટી નું વિકલન એક થાય ને સોળ એમને એમ રહેશે બરાબર। વત્તા બે બે એકલા છે એકલા છે એટલે એનું વિકલન નહીં થાય બરાબર છે। મતલબ કે એનું વિકલન ઝીરો થશે એટલે પ્લસ ઝીરો। એટલે વેગનું સૂત્ર તમને મળી ગયું વી બરાબર માઇનસ ચારના છેદમાં ત્રણ ટી પ્લસ સિક્સટીન એટલે કે સોળ। હવે રકમમાં જે વસ્તુ આપણને કીધી થઈ એની ઉપર ધ્યાન આપો કે પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે। સમય ગોતવાનો છે, વેગ નથી ગોતવાનો બરાબર છે। આપણે ટી ગોતવાનો છે ને પદાર્થને સ્થિર થવા માટે, એટલે પદાર્થ જ્યારે ઊભો રહી જાય બરાબર છે, ઊભો રહી જાય એટલે એનો વેગ કેવો હોય, ઝીરો હોય। એટલે અહીંયા વી આપણે કેવા કરી દઈશું, ઝીરો, અને આ સૂત્રમાંથી આપણે ટીને કરતા કરી દઉં અને જે જવાબ આવશે એ આપણો ફાઇનલ આન્સર થશે। ઓકે, તો આપણે લખીએ કે પદાર્થ સ્થિર થાય ત્યારે તેનો વેગ શૂન્ય હોય। બહુ સિમ્પલ વસ્તુ છે, તેનો વેગ શૂન્ય હોય છે તેથી ઝીરો બરાબર, કારણ કે આ સૂત્રની અંદર આપણે વી બરાબર કેવા લેવાના છે, ઝીરો, તો ઝીરો બરાબર માઇનસ ચારના છેદમાં ત્રણ ટી પ્લસ સિક્સટી બરાબર છે। હવે આમાંથી આપણે ટીને કરતા કરીશું કારણ કે આપણે સમયગાળો સમય કેટલો લાગશે એ પૂછો બરાબર, તો આમાંથી આપણે ટીને કરતા કરવાના છે। ચાલો આ માઇનસવાળું જે પદ છે એનું આ બાજુ લઈ લઉં એટલે પ્લસ થઈ જશે, તેથી ચારના છેદમાં ત્રણ ટી બરાબર સોળ તો એમને જ રહેશે બરાબર છે। હવે આમાંથી હું ટીને કરતા કરું છું તેથી ટી બરાબર સોળ ગુણ્યા ત્રણ ભેંગ્યા ચાર નીચે આવશે ભેંગ્યા ચાર, તેથી ટી બરાબર હવે આનું સાદુરૂપ દેવાનું છે, બહુ સિમ્પલ છે, સોળ તેરી અડતાલીસ ભેંગ્યા ચાર એટલે બાર, અથવા એમ ન કરો તો ચાર ચાર સોળ, ચાર તેરી બાર, બાર સેકન્ડ, આ તમારો ફાઇનલ આન્સર। તો સમજણ પડી બધાને? તો આ તો એક જૂની ટેક્સ્ટબુકનો એમસીક્યુ બરાબર છે કે કોઈ ટ્વિસ્ટ કરીને પૂછે કે જેમાં વિકલનનો ઉપયોગ આવતો હોય અને એના આધારે આપણે ગણતરી કરવાની થતી હોય। તો આ ટાઈપના પણ ઘણા બધા દાખલાઓ છે જે આપણે આગલા લેક્ચરમાં ગણશું અને આગલા લેક્ચરની અંદર આપણે પ્રવેગ વિશે પણ શીખવાના છે। તો આજે આ લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ, આવતા લેક્ચરમાં પ્રવેગ વિશે આપણે સમજીશું। ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।